ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 કુદરતી સંસાધનો એમાં આપણે છઠ્ઠો વિડીયો છે આ જમીન ધોવાણ અટકાવવાનો ઉપાયો પેજ નંબર 64 ઉપર જવાનું છે તો ખૂબ જ અગત્યના પોઈન્ટ છે પરીક્ષા માટે ધ્યાનમાં રાખજો તો જમીન ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ તો કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી જોઈએ એટલે કે પશુઓને ચરાવવાની પ્રવૃત્તિ થોડી અટકાવવી જોઈએ ઢોળાવવાળી જમીનમાં સમુચ્ય રેખીય પદ્ધતિની તરાથી વાવેતર કરવું જોઈએ ઢાળવાળી જમીન છે બરાબર ત્યાં પગથિયા આકારે બરાબર છે જે રીતે આપણે શેરીના પગથિયા હોય બરાબર છે એ રીતે બરાબર છે તરાહવાળી એટલે એ પ્રકારે આપણે વાવેતર ખેતીનું કરવું જોઈએ જેથી જમીન ધોવાણ ઓછી માત્રામાં થાય પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે એ જમીનને જાકડી રાખે છે બરાબર જમીનને જે વૃક્ષના મૂળિયા છે એ જમીનને જકડી રાખવાનું કામ કરે છે તો ખાલી જે જમીન પડેલી છે બધી વૃક્ષારોપણ કરવું જોઈએ પાણીના વેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ જ્યાં પાણી વહેતું હોય બરાબર અને જે ભાગની અંદર પાણીથી જમીન જ્યાં તૂટી ગઈ હોય છે કે જે તૂટેલી જમીન છે એને પાણીના વેહડા તરીકે ઓળખવામાં આવે છે ત્યાં તો બંધ બાંધી દેવો જોઈએ જેથી આપણે પાણીને રોકી શકાય અને તૂટેલી જમીનને આપણે વધુ તૂટતી પણ રોકી શકાય પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ પાણીની જે તીવ્ર ગતિ જે આવતું હોય બરાબર છે જે ઢાળવાળું ખેતર હોય ઉંચાણવાળી જમીન હોય છે ઢાળવાળી જમીન હોય છે તો આવી જમીનને આપણે જમીન ધોવાણ થતું અટકાવવા માટે ઢાળવાળા ખેતરનું નિર્માણ છે કરવું જોઈએ અને એમાં ઊંડાણમાં આપણે ખેતી છે હંમેશા માટે કરવી જોઈએ કે જેથી કરીને જમીનનું ધોવાણ ઓછી માત્રામાં થાય નેક્સ્ટ પેજ નંબર ઉપર આપણે જવાનું છે બરાબર પાઠની પૂર્ણાહુતિ તરફ તો જોઈએ જમીન સંરક્ષણની આપણે વાત હવે અત્યારે કરવાની છે તો એ જોઈ લઈએ જમીન સંરક્ષણ કોને કહેવાય તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે બરાબર આ છે ભૂમિ સંરક્ષણની ટૂંકી વ્યાખ્યા પરીક્ષા માટે યાદ રાખવાની છે જમીન સંરક્ષણનો જુદો સંબંધ માટી કણોની પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં માટી કણોને જો એકને એક જગ્યાએ સ્થિર વધુ સમય સુધી સાચવી શકીશું તો જમીન વધારે મજબૂત બનશે ખેતીમાં બરાબર એટલી જ ખેતી માટે લાયક એ જમીન રહેશે દુનિયામાં વિવિધ જગ્યાએ એ સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા બરાબર જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે આ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે બરાબર ઉપર જે ચિત્ર આપેલા છે ચિત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે ભૂમિ સંરક્ષણ ખૂબ જ અગત્યનું છે એના માટે તેને આપણે શું કહી બરાબર શું કરી શકીએ તો ચિત્ર છે એમાં જરા નજર ફેરવી લેવાની છે તમારે ભૂમિ સંરક્ષણના ઉપાયો આપણે જોઈ લઈએ જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે તો જંગલોના આચ્છાદનને કારણે તેનું મૂળ જમીન કણોને જકડી રાખે છે શું કરી શકાય ભૂમિ સંરક્ષણ માટે તો જંગલોનું આચ્છાદન એટલે કે જંગલો આપણે વધારે વધારે બરાબર વાવવા જોઈએ બરાબર એના મૂળિયા છે એ માટી કણોને પકડી રાખવાનું કામ જે કરે છે અને માટીને ધોવાણ થવા દેતા નથી ત્યાર પછી નદીના કોતર અને પહાડી ઢોળાવા પર ઉત્સાહ પણ કરવું છે નદીનો કોતરનો ભાગ હોય જ્યાં બરાબર જ્યાં જમીન તૂટેલી હોય નદી કિનારે એવી જગ્યાને પહાડી વિસ્તારની અંદર વૃક્ષારોપણ આપણે હંમેશા માટે કરવું જોઈએ જેથી કરીને જમીનનું ધોવાણ આપણે ઘટાડી શકીએ રણની નદીના ક્ષેત્રમાં વાતાવરણને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું અટકાવે છે જ્યાં રણ વિસ્તાર જ્યાં નજીક આવેલો હોય છે આડાતા આપણે ત્યાં વૃક્ષારોપણ કરી દઈએ છીએ તો જાળવા છે રણ વિસ્તારને આગળ વધતું અટકાવવાનું કામ જે કરે છે આ રીતનું કામ આપણે કરી શકીએ ત્યાર પછીનો પોઈન્ટ છે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વળીને સૂકી નદીઓના ભરી અને અંકુશમાં લઈ શકાય એક બાજુ આપણે જોઈએ કે નદીમાં પૂર એટલે કે પાણી હોય એક નદી સૂકી હોય તો સૂકી નદીની અંદર બરાબર છે જે નદીમાં પાણી છે એને આપણે બરાબર છે જવા દઈએ તો આ રીતે આપણે સૂકી નદીના પાણીને પણ આપણે નદીથી એ નદીના આપણે પાણીથી આપણે જેને કહેવાય કે ભરી શકીશું અને આપણે બરાબર એનું ધોવાણ પણ એ રીતે અટકાવી શકીશું અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તે અટકાવવું જોઈએ વધુ પડતી માત્રામાં જે જમીનમાં ચરાણ કરવામાં આવતું હોય એટલે કે પશુઓને ચરાવવામાં આવતા હોય છે બરાબર જે જગ્યાએ તો એ વધુ પડતી માત્રામાં જે પશુઓનું ચરાણ કરવામાં આવતું હોય તો એ પશુઓના ચરાણને આપણે તાત્કાલિક ધોરણે અટકાવવું જોઈએ જેથી કરીને જમીનનું ધોવાણ એટલી માત્રામાં ઓછું થાય ત્યાર પછીનો પોઈન્ટ છે ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતર જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે સમાન લેવલમાં બરાબર જે ખેતરોને આપણે ખેડ કરવી જોઈએ એમાં ઊંડા છે બરાબર ઝાંસ પાડવા જોઈએ સીડી આકારના આપણે જે રીતે ઘરમાં સીડી હોય પગથિયા હોય બરાબર છે ઢાળવાળી જમીનની અંદર તો એ પ્રકારમાં આપણે ખેડ હંમેશા માટે ખેતી કરવી જોઈએ આવી પદ્ધતિઓ અપનાવીને આપણે જમીન ધોવાણને
અટકાવી શકીએ છીએ. ત્યાર પછી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જીવમાં પુનઃ સંદ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. બરાબર, આપણે જોઈ ગયા કેને કહેવાય સંદ્રિય પદાર્થો, તો કે આપણે જોઈ ગયા બરાબર છે કે સડેલા જે વનસ્પતિઓના ટુકડા છે, ત્યાર પછી મૃત જીવો છે, આ બધા સડવાથી જે બને છે એને સેન્દ્રિય તત્વો કહેવામાં આવે છે. સેન્દ્રિય તત્વો જે જમીનમાં નાખવામાં આવે એ જમીનની ફળદ્રુપતા વધે છે, તો એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પાછા સેન્દ્રિય તત્વો એમાં ઉમેરવા જોઈએ. આ રીતના આપણે સહિયારા જો પ્રયત્ન કરીશું બરાબર, તો આપણે ચોક્કસ એવું કહી શકાય કે આપણે બરાબર જમીનનું સંરક્ષણ આપણે કરી શકીશું. અને જમીનનું સંરક્ષણ અત્યારની તાતી જરૂરિયાત છે, તેના સંરક્ષણ માટે સરકારની સાથે સમાજના લોકોએ પણ સહિયારો પ્રયત્ન કરવો પડશે, તો જ આ શક્ય બને. માત્ર સરકાર જો કોઈ કામ કરે તો એ કાંઈ ઉપાય છે સિદ્ધ થઈ શકતો નથી.